કેમ છો મિત્રો, ફરી આપનું સ્વાગત છે અમારી ચેનલ ગુજ્જુ ફિલ્મ રિવ્યૂ પર, જ્યાં આજે આપણે વાત કરીશું આવનારી ફિલ્મ મચ્છુના ટીઝર વિશે. સૌ પ્રથમ તો જલ્દીથી યાદ કરાવવાનું કે જો તમે આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી અમારા નવા વિડીયો વિશે તમને સૌ પ્રથમ નોટિફિકેશન મળી શકે. તો ચાલો વાત કરીએ આવનારી ફિલ્મ મચ્છુ વિશે. મચ્છુ જે મોરબી હોનારત પર આધારિત ફિલ્મ છે, જેને ડિરેક્ટ કરી છે શૈલેષ લેઉઆએ, તેના પ્રોડ્યુસર છે જતીન પટેલ, સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ છે શૈલેષ લેઉઆ અને જય ભટ્ટના. ફિલ્મના મુખ્ય કલાકારો છે મયુર ચૌહાણ, અનંગ દેસાઈ, જયેશ મોરે, ગૌરાંગ આનંદ, શ્રદ્ધા ડાંગર, ચૈતન દૈયા અને પ્રશાંત બારોટ. ફિલ્મનું મ્યુઝિક છે મોન્ટી શર્માનું અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે દેવોજ્યોતિ મિશ્રાનું. આ ફિલ્મ 11 ઓગસ્ટ 1979ના દિવસે મોરબીના મચ્છુ ડેમ તૂટવાની ઘટના પર આધારિત છે. મોરબીની આ હોનારતને ગુજરાત તો શું, દુનિયા ભૂલી શકે તેમ નથી. આ બંધ તૂટવાની ઘટનાને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી ખરાબ બંધ દુર્ઘટના તરીકે નોંધવામાં આવી છે. આ હોનારતમાં એક રીતે આખું મોરબી શહેર તબાહ થઈ ગયું હતું. આ ઘટનાને કુદરતી હોનારત કહેવી કે માનવીય ભૂલ, તે હજુ પણ ચર્ચાનો વિષય છે. ફિલ્મ મચ્છુમાં કદાચ આ વાતનો જવાબ મળી શકે. લગભગ 2.5 વર્ષની મહેનતનું ફળ છે મચ્છુ. જેણે આ ફિલ્મનું ટીઝર જોયું છે તેને આવનારી આ ફિલ્મના ભરપૂર વખાણ કર્યા છે. ફિલ્મના શોર્ટ્સ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક, VFX હોય કે પછી ગૌરાંગ આનંદનો ખાલી 2 સેકન્ડનો શોર્ટ, ટીઝર જોતા દરેક ક્ષેત્રે મચ્છુ એક ઉત્તમ કક્ષાની ફિલ્મ જણાય છે. ફિલ્મનું VFX એક જમાપાસું છે. અત્યાર સુધી કોઈ પણ ગુજરાતી ફિલ્મમાં આ હદનું VFX જોવા મળ્યું નથી. આ પ્રકારની ફિલ્મ બનાવવા બદલ ફિલ્મ ડિરેક્ટર શૈલેષ લેઉઆ અને પ્રોડ્યુસર જતીન પટેલની હિંમતને દાદ દેવી પડે. મચ્છુ એ કદાચ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રમાં સૌથી મોંઘા બજેટની ફિલ્મ છે અને જે રીતે ફિલ્મની માવજત થઈ છે તે જોતાં આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે બાહુબલી બને તો નવાઈની વાત નહીં. ફિલ્મની રિલીઝ ડેટ તો હજુ જાહેર કરવામાં આવી નથી, પણ ટીઝર જોતાં હું એટલું નક્કી કહીશ કે જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે બ્લોકબસ્ટર હિટ તો થવાની. ફિલ્મનું ખાલી ટીઝર જ રિલીઝ થયું અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલી વાર એવું બન્યું કે પહેલા જ દિવસે YouTube પર તે 1 લાખથી પણ વધારે વાર જોવાયું હોય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરશો. મચ્છુ વિશે કંઈ પણ નવી અપડેટ આવશે ત્યારે તમારી સામે સૌ પ્રથમ લાવીશું. તો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.